ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આપણે ગયા સિમ્પલ પ્રેઝન્ટેન્ડ સાદા વર્તમાન કાળના વિડીયોમાં પાર્ટ વન વિડીયોમાં આપણે કેટલાક નિયમો જોઈ ગયા છે ટુ બી ક્રિયાપદ કેવી રીતના ઉપયોગ થાય અને ટુ હેવનું ક્રિયાપદ શું શું કયા કયા છે પછી સાદા વર્તમાન કાળ ક્યારે ક્યારે વપરાય છે પછી આપણે કોષ્ટક જોયું હતું આઈ વી યુ થે ઇ સી ઈટ વાળું કે

જો ક્રિયાપદનું મૂળરૂપ વાળી વાક્ય રચના ન હોય તો ક્રિયાપદના મૂળરૂપની જગ્યાએ શું શું આવશે તો કે ટુ બી ના ક્રિયાપદ આવશે અને ટુ ક્રિયાપદ આવી ટુ બી ના ક્રિયાપદો કયા કયા છે તો તમને ખબર છે એક વખત મારી સાથે બોલ બોલતા જાઓ એમ ઇઝ અને આર આ ત્રણ ટુ બી ના ક્રિયાપદ છે પણ કયા ટુ બી ના ક્રિયાપદ તો કે સાદા વર્તમાન કાળના સાદા વર્તમાન કાળમાં આ ત્રણ ટૂબીના ક્રિયાપદો આવે છે પણ જો સાદો ભૂતકાળ હોય તો ટુબીના ક્રિયાપદો બદલાઈ જશે એ સાદા ભૂતકાળના વિડીયોમાં તમે જોઈ ગયા છો હવે આપણે ટુ હેવના કયા કયા ક્રિયાપદો છે એ જોઈએ તો તો હેઝ અને હેવ આ બે ક્રિયાપદો ટુ હેવના ક્રિયાપદો છે પણ જો સાદો ભૂતકાળ થાય આ બંને સાદા વર્તમાન કાળમાં વપરાય છે હેવ અને હેઝ એઝ અ ટુ બીના ક્રિયાપદ ટુ હેવના ક્રિયાપદ તરીકે પણ જો સાદો ભૂતકાળ હોય તો હેવનું અને હેઝનું હેડ થઈ જશે આ એક ધ્યાન રાખવાનું છે હવે આપણે આ વિડિયોમાં સાદા વર્તમાન કાળના ક્રિયાપદના કેટલાક નિયમો છે કે ભાઈ ક્રિયાપદનું મૂળરૂપ વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો મૂળરૂપની સાથે જો કરતાં બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે છે પણ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન હોય તો કેટલાક નિયમો ક્રિયાપદને લાગુ પડે છે તો એ કેટલાક નિયમો આપણે આ વિડીયોમાં જોવાના છીએ હવે એ નિયમોની સાથે આપણે ઉદાહરણ પણ જોઈશું મેં અહીંયા ઉદાહરણ પણ લખ્યા છે કે ભાઈ એ નિયમો કઈ રીતના લાગે છે અને સાથે સાથે આપણે ખાલી જગ્યા પણ પૂરવાની છે જેથી કરીને આપણને ખબર પડે કે એ નિયમો કેવી રીતના લાગે છે કાઉશમાં પેલા ક્રિયાપદને આપણે ખાલી જગ્યામાં કેવી રીતના મૂકીએ મૂકી શકીએ છીએ હવે આપણે એક એક પછી એક ક્રિયાપદના સાદા વર્તમાન કાળના નિયમો જોઈએ તો ક્રિયાપદના સાદા વર્તમાન કાળના નિયમો દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ખાસ આ જોવાનું છે જો નિયમ ક્યાં લાગુ પડશે ક્રિયાપદના મૂળ રૂપ સિવાયમાં તો કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય ત્રીજો પુરુષ એક વચન ત્રીજા પુરુષ એક વચનમાં કયા કયા કર કરતા આવે છે તો કે હી આવે છે શી આવે છે અને ઈટ આવે છે જો ત્રણ કરતા હોય તો ક્રિયાપદને કેવું પ્રત્યય લાગશે તો કે એસ પ્રત્યય લાગશે કેવું પ્રત્યય લાગશે એસ પ્રત્યય એસ વાળું ક્રિયાપદ આવશે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હી શી અને ઈટ માં ક્રિયાપદને અંતે છેલ્લે પૂંછડી પર અંતે પૂંછડી પર ડબલ એસ હોય એસએચ હોય સી એચ હોય એક્સ હોય કે ઓ આપેલા હોય તો તેવા ક્રિયાપદને કયું પ્રત્યય લાગશે ઈ એસ પ્રત્યય લાગશે જો આપણે એક્ઝામ્પલથી સમજીએ કે ઈ એસ પ્રત્યય કેવી રીતના લાગે છે એક્ઝામ્પલ પાસ તો જોવો જ અહીંયા ડબલ એસ છે અહીંયા ડબલ એસ છે એટલે એને કેવો પ્રત્યય લાગશે ઈ એસ પ્રત્યય પાસિસ અહીંયા વોશ એસએચ છે એસેચ એટલે વોશિસ ટીચ સી એચ છે સી એચ એટલે ટીચિસ ઇ એસ પ્રત્યે લાગ્યું ગો ઓ ગોઝ એવી રીતના જો એક્સ હોય ફોક્સ તો ફોક્સિસ આમ આવી રીતે ક્રિયાપદના જુદા જુદા રૂપો જોવા મળે છે ક્રિયાપદને નિયમ આ રીતનો નિયમ લાગશે હવે આ નિયમ પછી હજી એક નિયમ છે કે તેવી જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય છેલ્લે વાય હોય પણ એની આગળ શું હોય વ્યંજન હોય બધાને ખબર છે વ્યંજન કયા હોય અને સ્વર કયા હોય અંગ્રેજીમાં કેટલા છે પાંચ સ્વરો છે પાંચ સ્વર કેટલા છે પાંચ એ ઇ આઈ ઓ અને યુ હવે આ પાંચ સ્વર સિવાયના બધા વ્યંજન છે તો એ વ્યંજન હોય આપ વ્યંજન પ્લસ વાય આપેલ હોય તો વાયને દૂર કરીને ખાલી વાયને જ દૂર કરવાનો છે વાયને દૂર કરી તેની જગ્યાએ આ ઈ એસ પ્રત્યય લાગે છે જો એક્ઝામ્પલ ટી આર વાય છેલ્લે વાય છે હા એની આગળ એની આગળ શું કેવું શું છે વ્યંજન છે ને તો એની વાયને કાઢી અને આઈ લગાડી અને ઈ એસ પ્રત્યય લાગે છે ટ્રાઈઝ ક્રાયનું ક્રાઇઝ આવી રીતે પણ જો પરંતુ ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળ જો સ્વર હોય આ સ્વર એ ઈ આઈ ઓ યુ આપેલ હોય તો માત્ર કેવો પ્રત્યય લાગશે એસ પ્રત્યય જ લાગશે પ્લે છેલ્લે વાય છે આગળ શું છે સ્વર છે જુઓ આગળ સ્વર છે સ્વર છે ને એને કારણે ખાલી એસ પ્રત્યય લાગ્યો છે ખાલી એસ 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 પ્રત્યય 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 બાય છે હવે કેટલાક ઉદાહરણ જોઈએ કારણ કે આપણે આ જે નિયમો છે એ કેટલાક લોકોને અટપટા લાગશે જે લોકો આ પહેલી વખત ભણે છે એ બધાને અટપટા લાગશે ખાસ કરીને આઠ એ કે જેને જે લોકો છઠ્ઠા ધોરણમાં અને સાતમા ધોરણમાં વ્યવસ્થિત ભણ્યા નથી એ લોકોને આઠ એમાં આ ટોપિક સંપૂર્ણ ચાલ્યો નથી જ્યારે આઠ બી અને આઠ બી છઠ્ઠું ધોરણ અને સાતમું ધોરણ એમાં ચાલી ગયો છે હવે આપણે આ જોવાનું છે ઉદાહરણ જોઈએ વી પ્લે ફૂટબોલ વી કરતાં કેવો છે બહુવચન છે કેવો બહુવચન પ્રથમ પુરુષ બહુવચન એટલે એનું એ સાથે ક્રિયાપદમાં કોઈ પ્રત્યય લાગશે નહીં ક્રિયાપદનું કેવું રૂપ આવે છે મૂળ રૂપ અને આ શું છે કર્મ મીના રાઇટ્સ અ લેટર જો રાઇટ એટલે લખવું પણ એને એસ પ્રત્યય લાગ્યો છે કેમ એસ પ્રત્યય લાગ્યો મીના કેવી છે એક એક જ મીના છે એક વચન એકલી છે ત્રીજો પુરુષ એકવચન છે ત્રીજો પુરુષ એક વચન એટલે પ્રત્યય લાગ્યો છે પછી ધ્યેય બ્રિંગ ફ્લાવર્સ ધ્યેય બહુવચન છે બ્રિંગ ક્રિયાપદનું મૂળ રૂપ છે જુઓ આમાં ધે કરતા છે બહુવચન છે એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ છે અરુણ એન્ડ અમર લન્સ ઇંગ્લિશ અરુણ એક છે અમર એક છે પણ જો એની સાથે કેવું ગ્રુપ લાગ્યું છે ક્રિયાપદનું મૂળરૂપ એની પાછળ એસ એસ કે આઈ એસ પ્રત્યે લાગ્યો નથી કેમ નથી લાગ્યો કારણ કે અરુણ અને અમર બંને અરુણ એક છે અમર એક છે અરુણ અને અમર એક અને એક બે એટલા માટે બહુવચન થઈ ગયા ને એટલે અહીંયા એસ એસ પ્રત્યે લાગ્યો નથી હવે ભરત રીચ સ્કૂલ અર્લી જુઓ ઈ એસ પ્રત્યે લાગ્યો ભરત એક છે ત્રીજો પુરુષ એક વચન છે હવે સાદા વર્તમાન કાળમાં કેટલાક શબ્દો આવે છે કે ભાઈ ડેલી રોજે રોજ રોજ બરોજની ક્રિયા દર્શાવવા માટે પછી એવરી ડે द रोज ऑलवेज हमेशा પછી ജനറലി સામાન્ય રીતે ജനറലി એટલે સામાન્ય રીતે ஆல்वेज એટલે હંમેશા एवरीડે એટલે દરરોજ પછી एवरी પછી કોઈ સમય દર્શક શબ્દો હોય કે એમ કે Sunday મંડે આવા જેવા શબ્દો છે જે વાક્યમાં આપેલા હોય એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય હવેની જે ખાલી જગ્યા છે એમાં આપણે જોઈશું કે ભાઈ સાદા વર્તમાન કાળના વાક્યમાં આવા શબ્દોય છે અને કાઉસમાં આપેલા ક્રિયાપદ આ પ્રમાણેના નિયમો સાથે આપણે પૂરીશું ચાલો આપણે જોઈએ ખાલી જગ્યા તો જુઓ આ કેટલીક ખાલી જગ્યા છે પેલા સૂચના વાંચે કે ભાઈ કોશમાં આપેલા ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો મિહિર ઓલવેઝ ખાલી જગ્યા ક્રિકેટ ઇન ધ ઇવનિંગ ઓલવેઝ જો અહીંયા ઓલવેઝ શબ્દ છે સાદો વર્તમાનકાળ થઈ ગયો ઇન ધ ઇવનિંગ સમય દર્શાવે છે દરરોજ સાંજે હંમેશા સાંજે ક્રિકેટ પ્લે એટલે રમવું મિહિર કે કેટલા કેટલા મિહિર છે એક જ મિહિર છે એટલે શું આવશે પ્લેની પાછળ એસ પ્રત્યે લાગશે ને જો અહીંયા વાય છે પ્લે પણ આગળ શું છે સ્વર છે એટલે ખાલી એસ જ પ્રત્યે લાગશે ઈ એસ લાગશે નહીં માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ખાલી જગ્યા ફોર અ વોક ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ ફોર અ વોક ચાલવા માટે સવાર દરરોજ સવારે રોજ સવારે ગો માય ગ્રાન્ડ પેરેન્ટ્સ હવે અહીંયા વિચારો કે ગો લાગશે કે ઈ એસ પ્રત્યે કે એસ પ્રત્યે લાગશે પણ જુઓ કરતાં કેવો છે બહુવચન છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ મારા દાદા દાદી દાદા ખાલી નથી જતા કે દાદી ખાલી નથી જતા બંને જાય છે એટલે ગોનું શું થઈ છે ગોનું ગો જ રહેશે ઈ એસ પ્રત્યય નહીં લાગે કેમ કારણ કે બહુવચનમાં છે જુઓ અહીંયા એસ છે એટલા માટે વી ખાલી જગ્યા ન્યૂઝપેપર એવરી ડે જો એવરી ડે શબ્દ દરરોજ રીડ એટલે વાંચવું અહીંયા ખાલી રીડ આવશે કેમ ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું કારણ કે કરતા કેવો છે બહુવચન છે રીના ખાલી જગ્યા એપલ્સ ઈટ એટલે ખાવું ઈ એ ટી ઈટ પણ જુઓ આ ઈટ ખાલી લખ્યું છે રીના કેવી છે એકલી છે એક વચન છે એટલે ઈટ્સ થશે ને થશે ને ઈટ્સ હા ઈટ્સ જ આવશે હવે જો અરુણ અને અમર જેવાળું જે ઉદાહરણ હતું એની જેમ હર્ષ એન્ડ મેહુલ બંને છે એટલે બહુ વચન થઈ ગયું ડ્રિંકનું ડ્રિંક જ આવશે ડ્રિંક્સ કે પછી ડ્રિંક એસ કે કેસ પ્રત્યે લાગશે નહીં કેમ નહીં લાગે કારણ કે બે છે હર્ષ અને મેહુલ અહીંયા એન્ડ છે આઈ ઓલવેઝ જો ઓલવેઝ આવી ગયું છે ઓલવેઝ હંમેશા સાદો વર્તમાન કાળ સૂચવે છે ઓલવેઝ ઇન ધ મોનિંગ તો આઈ ઓલવેઝ સ્ટડી ઇન ધ મોર્નિંગ કેમ ખાલી સ્ટડી એવું કારણ કે કરતાં કેવો છે બહુ છે વી ખાલી જગ્યા મ્યુઝિક વી એન્જોય મ્યુઝિક યુ નેવર નેવર પણ એક શબ્દ સૂચવે છે નેવર કોઈ પણ સમય નહીં કોઈ દિવસ નહીં નેવર નેવરનો અર્થ એવો થાય છે રન એટલે દોડવું યુ નેવર રન ફાસ્ટ તમે ઝડપથી દોડવું જોઈએ નહીં તમારે ઝડપથી દોડવું જોઈએ નહીં યુ કેવો છે બહુ વચન છે એટલે રન જ આવશે એસીએસ પ્રત્યે લાગશે નહીં ધ મંકી મંકી એકલું છે એક વચન છે એટલે લાઈકનું લાઇક થ લાઇક્સ થશે સંજય ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી ડે વોક્સ જો એવરી ડે શબ્દ આવ્યો છે વોક વોકનું શું થઈ જશે વોક્સ હવે આ જે ખાલી જગ્યા છે આગળની વીસ ખાલી જગ્યા એ તમારે પૂરવાની છે જાતે પૂરવાની છે આ વિડીયો અહીંયાથી પોઝ કરી અને જોતા જવાની છે તમારી નોટમાં લખવાની છે અને જાતે પૂરવાની છે આગળના નિયમો જોવાના છે તમને અગાઉ પણ લખાવી દીધા છે નિયમો એટલે જોવાની છે અને જાતે પૂરવાની છે આ વીસ અગિયારથી થી વીસ ખાલી જગ્યા હવે જો આ નીચેની જે પ્રશ્ન નંબર ત્રણ વાળી ખાલી જગ્યા છે એ મારે તમને દેખાડવી છે એ આપણે થોડીક પૂરીએ કારણ કે એમાં જો સ્પેશિયલી આપણે જે સાદા વર્તમાન કાળ દર્શાવતા જે શબ્દો હતા એ શબ્દો સાથેની ખાલી જગ્યા છે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો જુઓ ઉદાહરણ એક જોઈએ કે બર્ડ્સ ઓલવેઝ કાઉન્સમાં છે ઓલવેઝ એન્ડ સમટાઈમ ફ્લાય ફ્લાય એન્ડ ફ્લાયઝ ઇન ધ સ્કાય જો ઓલવેઝ એટલે આપણે જોવાનું છે આનો મતલબ શું થાય એ ઓલવેઝ અને આ ફ્લાય અને ફ્લાયઝ તો આ બે શબ્દ છે એક મૂળરૂપ આપ્યું છે ને કે યસ વાળું આપ્યું છે તો બર્ડ્સ પ્રમાણે કયું આવશે એ જોવાનું છે ધ અર્થ ઓલવેઝ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન તો શું આવશે ધ અર્થ ઓલવેઝ ગોઝ રાઉન્ડ ધ સન મૂન ખાલી જગ્યા ખાલી જગ્યા એટ ધ નાઇટ તો મૂન ઓલવેઝ અને શાઇન શાઇન એટલે ચમકવું સાઇન્સ એટલે ચમકવું ઓલ સમટાઈમ એટલે ક્યારેક ક્યારેક ઓલવેઝ એટલે હંમેશા હંમેશા તો મૂન ચમકતો નથી પણ સમટાઈમ આવશે સમટાઈમ પણ મૂન એક જ છે એટલે સાઇન્સ એટ ધ નાઇટ જુઓ ત્રીજી ખાલી જગ્યા છે ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓલવેઝ નેવર ખાલી જગ્યા લાઈક લાઇક્સ એડ સીટ ઇન ધ હાઉસ ચિલ્ડ્રન નેવર લાઇક્સ ટુ સીટ ઇન ધ હાઉસ કેમ નેવર આવશે બાળકોને ઘરમાં રાગ પૂરી દઈએ આપણે કોઈ ચાર દિવાલની અંદર પૂરી દઈએ એક રૂમમાં પૂરી દઈએ બાળકોને ગમશે ખરું નહીં બાળકોને તો મસ્તી કરવા જોઈએ તમારી જેમ એટલા માટે નેવર જો અહીંયા લાઈક અને લાઇક્સમાંથી કયું આવશે લાઈક આવશે કેમ આવશે કારણ કે ચિલ્ડ્રન છે ચિલ્ડ્રન ની બહુવચન છે લાઈક ટુ સીટ ઇન ધ હાઉસ પછી અહીંયા કેટલીક ખાલી જગ્યા છે ખાલી જગ્યા વી ખાલી જગ્યા અ રેઇનબો ઇન ધ સ્કાય ખાલી જગ્યા વી આપણે સી અને સીઝ જોઈએ છીએ ઇન ધ રેઇનબો રેઇનબો ઇન ધ સ્કાય આપણે રોજે રોજ જોઈએ છીએ હંમેશા ઓલવેઝ એટલે હંમેશા અને સમટાઈમ એટલે ક્યારેક એટલે સમટાઈમ આવશે ને આપણે રોજે રોજ તો રેઇનબો જોતા નથી સમટાઈમ્સ વી સી ઈ એસ વાળું નહીં આવે કેમ કારણ કે બહુ વચન છે રેઇનબો ઇન ધ સ્કાય અ ટર્ટલ ખાલી જગ્યા ઇન ધ વોટર બટ ખાલી જગ્યા ઇટ ઇઝ સીન ઓન અ લેન્ડ ઓલ્સો અ ટર્ટલ લીવ અ ટર્ટલ લીવ ઇન વોટર બટ કેમ લીવ આવ્યું અ ટર્ટલ જુઓ અહીંયા લીવ નહીં આવે જો ખાલી ટર્ટલ હોત ને તો લીવ આવત કેમ કારણ કે આખી ટોટલ પ્રજાતિની વાત થતી હતી પણ અહીંયા જુઓ આગળ અ છે અ અ ક્યારે લાગશે એક વચનમાં લાગશે કોઈ પણ નામ કે સર્વનામની આગળ અ લાગશે ક્યારે એક વચન હોય ક્યારે એટલા માટે આ આવશે લીવ ઇન ધ વોટર બટ સમટાઈમ ઓલવેઝ નહીં આવે કેમ ટટાઈમ્સ ઇટ ઇઝ સીન ઓન અ લેન્ડ ઓલસો સમટાઇમ્સ ક્યારેક આપણને જમીન પર પણ જોવા મળે ને ક્યારેક વોટરમાં પણ જોવા મળે છે અહેન ખાલી જગ્યા નેવર એટલે ક્યારેય નહીં અને ઓલવેઝ એટલે હંમેશા ખાલી જગ્યા ગીવ એટલે આપવું ગીવ એટલે આપવું જન્મ આપો બર્થ ટુ ગીવ એટલે આપવું બર્થ ગીવ એટલે જન્મ આપો ટુ યંગ વન ઈટ ખાલી જગ્યા નેવર ઓલવેઝ ખાલી જગ્યા એક્સ લે લેઝ એક્સ ઇટ ઓલવેઝ અહેન નેવર ગીવ A bird ટુ યંગ ones મરઘી ક્યારેય પણ યંગ બચ્ચાને જન્મ આપતી નથી એવું એવું થાય છે ખરું મરઘી કોઈ દિવસ ઈંડું મૂકે કે પછી બચ્ચાને જન્મ આપે એ સવાલ છે અહીંયા અહેન નેવર ગીવ બર્થ ટુ યંગ વન બાળકને જ બચ્ચાને જન્મ આપતી નથી ઈંડું મૂકે ને એવી વાત છે ઈટ ઓલવેઝ લે લેઝ એક્સ જો અહીં એક વચન છે એટલે અહીંયા એ એસ લાગ્યું આ એક જ મરઘીની વાત છે એટલે એ એસ લાગ્યું છે હવે છે ને તમારે આ બે ખાલી જગ્યા પૂરવાની છે ઓછી ખાલી જગ્યા છે પણ ધ્યાનથી આ બે જ ખાલી જગ્યા પૂરવાની છે આ ખાલી જગ્યા આપણે આજે જોઈ એ તમામ ખાલી જગ્યા ધોરણ છ ધોરણ સાત અને ધોરણ આઠ આ ત્રણેયને એમને આવે છે ધોરણ સાત અને આઠ ખાસ ધ્યાન રાખે હવે પછીના વિડીયોમાં આપણે આગળ આમાં આગળ વધશું એમાં ક્યારેક તમારે આવું આવે છે ડબલ્યુ એચ ક્વેશનવાળા પણ સવાલ આવે છે એટલે એમાં પણ ધ્યાન આપવાનું છે ચાલો આ વિડીયો અહીંયા સુધી છે હવે પાર્ટ થ્રીમાં આપણે મળીશું